press the bell icon on the youtube app and never miss another update hello everyone welcome to edu હવે આજે આપણે જોશું કોન્સ્ટેબલના જે આઈએમપી પ્રશ્નો કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના વિશે આપણે જોશું તો જો તમે અમાર ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ને પણ હિટ કરો જેથી તમને વિડિયોની માહિતી વહેલી તકે મળે અને આ લેક્ચરની પીડીએફ મેળવવા અમારા ટેલિગ્રામ ચેનલ માં જોડાઓ અને ફેસબુક પેજ ને પણ લાઈક કરો તો હવે હમણાં જે કોન્સ્ટેબલની ભરતી રદ થઈ છે તો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતા મહિ એકાદ મહિનામાં પાછી એક્ઝામ લેવામાં આવશે તો આ જે ભરતી લીક થઈ અલા પેપર લીક થયું હતું તો તેમાં જે જવાબો લીક થયા હતા તો એ જવાબો ઉપરથી અમે પ્રશ્નો બનાવ્યા છે કે કયા કયા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એવા પ્રશ્નો બનાવવાની કોશિશ કરી છે તો તેમાંથી તમને ખ્યાલ આવશે કે કયા એરિયામાંથી અથવા તો કયા સબ્જેક્ટમાંથી કયા પ્રકારનું પૂછી શકે છે તો એવા પ્રશ્નો અહીંયા તૈયાર કર્યા છે તો એ આપણે જોઈએ ફર્સ્ટ છે બાબા સાહેબ આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે હવે બંધારણ વિશે આપણે જાણીએ છીએ બંધારણના પિતા કહેવાય છે બાબા સાહેબ આંબેડકરે તો તેમણે એક અનુચ્છેદને બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે તો એ અનુચ્છેદ કયો છે તો એ અનુચ્છેદ છે બત્રીસમો હવે અનુચ્છેદ બત્રીસ છે બત્રીસ છે એને બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ બત્રી એટલે એ જ અનુચ્છેદ કે જેમાં પાંચ રીટો આવે છે જે મેન્ડેમાં સર્ટીઓ જેવી રીટો આવે છે એ અનુચ્છેદ બત્રીસમાં જ આવે છે અને આપણે જોઈએ તો બંધારણમાંથી કોઈ વસ્તુ પૂછાઈ શકતી હોય તો એ મેક્સિમમ જે ભાગ ત્રણ છે મૂળભૂત અધિકારો એમાંથી મેક્સિમમ પૂછાવાની સંભાવના રહે છે તો ભાગ ત્રણમાં જે અનુચ્છેદો આવેલા છે સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવા બીજું છે ભારતની સંસદના નીચલા ગૃહની મુદત કેટલા વર્ષની હોય છે હવે અહીંયા સંસદ છે સોરી સંસદ વિશે વાત કરીએ તો ભારતની સંસદ છે એમાં જે નીચલું ગૃહ નીચલું ગૃહ એટલે લોકસભા તો લોકસભા ગૃહની મુદત કેટલા વર્ષની હોય છે તો એ એની પાંચ વર્ષની મુદત હોય છે દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી કરવામાં આવે છે બીજું છે રાજ્યસભા તો રાજ્યસભાની કોઈ મુદત હોતી નથી પણ રાજ્યસભાના જે સભ્યો હોય છે તેની મુદત હોય છે છ વર્ષની એ પણ યાદ રાખવું પછી લોકસભાને રાજ્યસભામાં કેટલી સીટો છે રાષ્ટ્રપતિ છે કેટલા વ્યક્તિઓને ચૂંટે છે લોકસભામાં બે અને રાજ્યસભાને રાજ્યસભામાં બાર વ્યક્તિઓને રાષ્ટ્રપતિ દ્વારા એને નામાંકિત કરવામાં આવે છે તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવી નેક્સ્ટ છે સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર એવો હતા સુકુમાર સેન હવે હાલ આપણે જોયું કે કરંટ અફેરનો ક્વેશ્ચન હતો કે સુનિલ અરોરા છે એ હાલના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે તો તેના ઉપરથી એવું પણ પૂછાઈ શકે કે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા અથવા હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે અથવા તો એ પણ પૂછાઈ શકે છે જે ચૂંટણી કમિશન છે એનો અનુચ્છેદ કયો છે તો એનો અનુચ્છેદ છે ત્રણસો ચોવીસ તો આના વિશે તમારે આ બધી ડિટેલો યાદ રાખવી પછી જે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું તો ભારતનું બંધારણ એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના સમયે અમલમાં આવ્યું હતું જે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે ભારતનું બંધારણ છે એ આજે છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસ લખ્યું છે તો ત્યારે બંધારણનો અમુક ભાગ અમલમાં આવ્યો હતો પણ સંપૂર્ણ બંધારણ છે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું હતું પછી જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા એ હતા રાજેન્દ્ર પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદને ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિમવામાં આવ્યા હતા પછી બીજું એવું પૂછાય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો એ હતા જવાહરલાલ નહેરુ પછી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તો એ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ અને મૌલાના આઝાદ કે જે પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર શિક્ષણ મંત્રી હતા અને જેમના માનમાં નવેમ્બરે શિક્ષણ દિન પણ ઉજવવામાં આવે છે તો આ આજે કરંટનો ટોપિક હોય છે એના ઉપરથી ક્વેશ્ચનો પણ બની શકે છે છે ગુજરાત રાજ્યમાં લોકસભાની કેટલી બેઠકો છે તો હવે આપણે ગુજરાત રાજ્ય વિશે સંપૂર્ણ ખબર હોવી જોઈએ કે લોકસભાની એમાં કેટલી બેઠકો છે તો એમાં આવશે છવ્વીસ પછી રાજ્યસભાની પૂછે તો એ છે અગિયાર રાજ્યસભાની ટોટલ અગિયાર સીટો છે અને લોકસભાની છવ્વીસ સીટો છે અને લોકસભાની કે રાજ્યસભાની સૌથી વધુ સીટો હોય તો એ છે ઉત્તર પ્રદેશ યુપીમાં છે નેક્સ્ટ છે બે હજાર ઓગણીસમાં થનાર પંદરમો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવવામાં આવશે તો હવે પ્રવાસી ભારતીય દિવસ કે જે નવ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીજી જ્યારે ભારત પરત ફર્યા તેમના માનમાં ઉજવવામાં આવે છે તો જે બે હજાર ઓગણીસમાં આવવાનો છે પંદરમો પ્રવાસી ભારતીય દિવસ તો એ જે યુપી છે ઉત્તર પ્રદેશ તેના વારાણસીમાં ઉજવવામાં આવશે તો આના વિશે પણ તમારે બધી વિગતો મેળવી લેવી અને આજે પ્રવાસી ભારતીય દિવસ છે એની શરૂઆત કોણે કરી ક્યારથી ઉજવવામાં આવે છે ગયા વર્ષનો ક્યાં ઉજવવામાં આવ્યો હતો તેના ચીફ ગેસ્ટ કોણ હતા એવું પણ તમે જાણી શકો છો કેમ કે એ પૂછાવાની શક્યતા વધી શકે છે નેક્સ્ટ છે ગુ તાજેતરમાં કયા રાજ્યમાં ગાજા વાવાઝોડું આવ્યું હતું તો આ એક કરન્ટ કરંટનો ક્વેશ્ચન કહી શકાય કેમ કે હાલ જ જે તમિલનાડુ રાજ્ય છે દક્ષિણનું તેમાં ગાજા વાવાઝોડું આવ્યું હતું અને ભયંકર નુકસાન તેમાં સર્જ્યું હતું તો હવે કેટલા વાવાઝોડું વાવાઝોડાઓ છેલ્લા છ મહિના કે આઠ મહિનામાં આવી ગયા છે એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ ગાજા વાવાઝોડાની વાત કરીએ તો એ તમિલનાડુમાં આવ્યું હતું પછી બીજું છે એ છે તિતલી જે તિતલી વાવાઝોડું હતું એ ઓડિશામાં આવ્યું હતું અને એને રેરેસ્ટ ઓફ ધ રેર તરીકે પણ સૂચવવામાં આવ્યું છે એને નામાંકિત કરવામાં આવ્યું છે જે આપણે કરંટ અફેરમાં ભણી ગયા છીએ પછી બીજું એક આવ્યું હતું ઓખી વાવાઝોડું તો એ પણ આપણે જાણી લઈએ છીએ કે ઓખી વાવાઝોડું વાવાઝોડું છે અરેબિયન સી અને બંગાળની ખાડીમાં આવ્યું હતું નેક્સ્ટ છે વર્ષ બે હજાર બાવીસનો ફીફા વર્લ્ડ કપ ક્યાં યોજાશે તો વર્લ્ડ બે વર્ષ બે હજાર બાવીસનો ફીફા વર્લ્ડ કપે કતારમાં યોજા યોજાશે હાલમાં આપણે જોયું કે ફિફા વર્લ્ડ કપ રશિયામાં યોજાઈ ગયો કે જેમાં ફ્રાન્સની ટીમ વિજેતા બની હતી તો હાલમાં જે વર્લ્ડ કપ રમાઈ ગયો બે હજાર અઢારમાં રમાણો તો ચાર વર્ષ પછી જે બે હજાર બાવીસમાં યોજાશે તો એ ફિફા વર્લ્ડ કપ જે ખાડી દેશ છે એમાં કતારમાં યોજાશે તો આવું પ્રથમવાર બની ગયું બની રહ્યું છે કે ખાડી દેશમાં કોઈ ફીફા વર્લ્ડ કપ યોજાણો હોય તો આ પણ તમારે મોસ્ટ ટાઈમ ટાઈમી કરંટ અફેરનો ક્વેશ્ચન છે તો આ પણ પૂછાઈ શકે છે પછી વધુમાં ફીફા વર્લ્ડ કપ છે તો ફીફાનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તેના ચેરમેન કોણ છે એ પૂછાઈ શકે છે અને ગયા વર્ષે એટલે કે બે હજાર અઢારમાં જ કઈ ટીમ વિજેતા બની હતી એ પણ પૂછાઈ શકે છે પછી આ છે કમ્પ્યુટરનો ક્વેશ્ચન છે યુઆરએલનું પૂરું નામ શું છે તો યુઆરએલનું પૂરું નામ છે એ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર યુનિફોર્મ રિસોર્સ લોકેટર તો હવે કમ્પ્યુટરમાંથી આવા કોઈ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે જેવા કે પછી રોમ રેમના ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે પ્રાઇમરી સેકન્ડરી સ્ટોરેજ ક્યુ છે એવું એવું પૂછાઈ શકે છે પછી ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે અથવા તો આઈપી એડ્રેસ છે તો આઈપીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તો આવા જે ફૂલ ફોર્મ હોય છે એ પણ તમારે તૈયાર કરી લેવા નેક્સ્ટ છે વન મેગા બાઇટ બરાબર શું થાય તો આપણને કમ્પ્યુટરનો ક્વેશ્ચન છે વન એમ એટલે કે વન મેગા બાઇટ વન બરાબર થશે એક હજાર ચોવીસ કિલો ઓપ્શન સી તો એક હજાર ચોવીસ આ તમારે યાદ રાખો અને વન ગીગાબાઈટ હોય તો એના બરાબર આવશે એક હાજર ચોવીસ મેગા બાઇટ તો આ જીબી એમબી અને કેબી વચ્ચે શું તફાવત છે એ પણ તમારે જોઈ લેવું નેક્સ્ટ છે સરદાર પટેલે કેટલા રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું હવે હાલ આપણે જોયું કે સરદાર પટેલની જન્મજયંતિ આવી હતી એકત્રીસ ઓક્ટોબરના રોજ અને તેમની મૂર્તિ પણ સ્ટેચ્યુ પણ બનાવવામાં આવી છે તો એક તો સ્ટેચ્યુ વિશે તમારે બધી માહિતી મેળવી લેવાની કે એલએનટી દ્વારા તેમને બનાવવામાં આવી છે કેટલા મીટર ઊંચી છે ક્યાં બનાવવામાં આવી છે બીજું સરદાર પટેલ વિશે જે ઇતિહાસની જે વાતો છે જે જી કે તરીકેના ક્વેશ્ચનો છે જેવા કે કેટલા રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું તો તેનો જવાબ આવે પાંચસો બાસઠ ટોટલ પાંચસો પાસઠ રજવાડા હતા પણ જે ત્રણ રજવાડા હતા જમ્મુ કાશ્મીર હૈદરાબાદ અને જૂનાગઢ તે સિવાયના પાંચસો બાજ બાસઠ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું તો સરદાર પટેલ વિશે હાલ જ કરંટનો ક્વેશ્ચન બને છે અને તેના વિશેની જે જીકેની બાબતો હોય એ પણ તમારે તૈયાર કરી લેવી નેક્સ્ટ છે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો આવ્યો આપણા ગુજરાતના ભૂગોળનો ક્વેશ્ચન ગુજરાતની સંપૂર્ણ નદીઓ ગુજરાતના ક્યા કયા કયા પ્રદેશો છે એ કયા નામ તરીકે ઉજવાય છે અને કયા પ્રદેશમાં કયો પાક વધુ લેવાય છે એ પણ તમારે જોઈ લેવું તો આ જે ક્વેશ્ચન છે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એ કયા નામે ઓળખાય છે તો આનો જવાબ આવશે કાનમ જે કાનમ પ્રદેશ છે એ ઢાઢર અને નર્મદા નદી વચ્ચે આવેલો છે આપણે જોઈએ તો મધ્ય ગુ ગુજરાતની એકદમ નીચે ભરૂચ સાઈડ તો એ કાનમ તરીકે ઓળખાય છે બીજા પણ જેવા છે લાટ હાલાર ઝાલાવાડ જે હાલારને ઝાલાવાડ છે એ સૌરાષ્ટ્રમાં આવેલા છે તો આ પ્રદેશો છે એ કયા નામે ઓળખાય છે તેમાં કયો પાક વધુ થાય છે અને તેમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે અથવા તો કંઈક કઈ કઈ નદીઓ વચ્ચે કંઈ પર્વતમાળા નીકળે છે એ બધું પણ તમારે વિગતે જોઈ લેવું કેમ કે એવા પ્રશ્નો પૂછવાની શક્યતા વધુ હોય છે નેક્સ્ટ છે આ છે એક રીઝનિંગનો ક્વેશ્ચન છે તો જોઈએ એક સ્ત્રીની તસવીર બનાવતા અશોકે કહ્યું તેણીની પૌત્રી એ મારા ભાઈની એકમાત્ર પુત્રી છે તો તે સ્ત્રીનો અશોક સાથે શું સંબંધ હશે તો અહીંયા આપણે જોઈએ કે એક સ્ત્રીની તસવીર બનાવતા અશોકે કહ્યું હવે અહીંયા આ છે અશોક તેણે એક અહીંયા સ્ત્રીની તસવીર બનાવે છે અશોકે કહ્યું આ સ્ત્રીની તસવીર બનાવતા કે આ જે સ્ત્રી છે તેની પૌત્રી એટલે કે તેના છોકરાની છોકરી સ્ત્રીની જે પૌત્રી છે એ મારા ભાઈની એકમાત્ર પુત્રી છે એટલે કે અશોકના ભાઈ અશોકનો જે ભાઈ છે એની એકમાત્ર પુત્રી છે તો તે સ્ત્રી અશોક સાથે સુસંબંધ ધરાવશે તો અહીંયા જે અશોકના ભાઈ એની માતા છે આ સ્ત્રી અને આ જે અશોક છે એનો આ ભાઈ છે તો આ સ્ત્રી છે અશોકની પણ માતા થશે એટલે કે જવાબ આવશે ડી નેક્સ્ટ છે એચઆઈ જે એલ એમ એન ક્યુ આર એસ તો એના પછી કઈ શ્રેણી આવશે મૂળાક્ષર શ્રેણી વિશે પૂછ્યું છે તો હવે એબીસીડી પ્રમાણે આપણે જોઈએ તો એચ આઈ જે એચઆઈ જે પછી આવે છે કે પછી આવશે એલ એમ એન પછી આવશે ઓ અને પી તો અહીંયા આપણે જોયું કે અહીંયા એક અક્ષર બાદ કર્યો છે પછી અહીંયા આની બંની વચ્ચે બે અક્ષર બાદ કર્યા છે અને પછી આવશે ક્યુઆરએસ તો અહીંયા આપણે ત્રણ અક્ષર બાદ કરશું તો એસ પછી આવશે ટી યુ અને વી એટલે કે અહીંયા આવશે એચઆઈ J પછી કે એલ એમ એન પછી ઓ અને પી ક્યુ આર એસ પછી ટીયુ અને વી તો એના પછી જે ખાલી જગ્યા છે એમાં શું શું આવશે તો એમાં આવશે વી પછી શું આવશે તો ડબલ્યુ એક્સ ને વાય તો અહીં આવશે ડબલ્યુ એક્સ ને વાય એટલે કે તમે જોઈ શકો છો એચઆઈ પછી કે એલ એમ એન પછી ઓ પી એસ પછી ટીયુ વી અને પછી ડબલ્યુ એક્સ વાય તો આ રીતે આની મુરાક્ષણ શ્રેણીનો જવાબ આવે છે ડબલ્યુ એક્સ વાય નેક્સ્ટ છે વર્ષ ક્યા શીખ ગુરુની પાંચસો પચાસ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે તો હાલ જ જે શીખ ધર્મના પ્રથમ ગુરુ હતા એમનું નામ હતું ગુરુ નાનક તેમનો જન્મ થયો હતો ચૌદસો ઓગણ માં ચૌદ અથવા તો પંદર એપ્રિલ ચૌદસો ઓગણ સિત્તેરમાં તેમનો જન્મ થયો હતો અને તેમની બે હજાર ઓગણીસમાં પાંચસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે તો આ પણ કરંટ અફેરનો ક્વેશ્ચન હતો આપણે કરંટ અફેરમાં લીધો હતો તો આ કરંટ અફેર ઉપરથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે પછી શીખ ધર્મના જેટલા ગુરુઓ હતા તો એ ગુરુઓ વિશે પણ પૂછાઈ શકે છે કે પહેલાં ગુરુઓ કોણ હતા પછી જે ઔરંગઝેબે તો તે તેણે કયા શીખ ગુરુની હત્યા કરી હતી જહાંગીરે કયા શીખ ગુરુની હત્યા કરી હતી અથવા તો ક્યાં શીખ ગુરુએ જે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ આવેલું છે તેની તેનું તેનું નિર્માણ કર્યું હતું તો આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે બીજું છે સૂર્યમંડળના કયા ગ્રહનો પરિભ્રમણકાર તેના પરિભ્રમણ પરિક્રમણ પરિક્રમણકાળ કાળથી વધુ છે તો આ વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનનો ક્વેશ્ચન છે આ પહેલાં આપણે પરિભ્રમણકાર અને પરિક્રમણકાર શું છે એના વિશે જોઈ લઈએ તો કોઈ પણ ગ્રહ છે તેની ધરી ઉપર તેની ધરી ઉપર ફરશે તો એને એનો પરિભ્રમણકાર કહેવાશે અને કોઈપણ ગ્રહ છે અહીંયા સૂર્ય છે તો કોઈપણ ગ્રહ છે સૂર્ય ફરતે સૂર્યની ફરતે પરિક્રમણ કરશે તો એનો પરિક્રમણ પરિક્રમણકાળ કહેવાશે તો એવો કયો ગ્રહ છે સૂર્યમંડળનો કે જેનો પરિભ્રમણ કાળ છે એ તેના પરિક્રમણ કાળથી વધુ છે તો એ છે શુક્ર જનરી જનરલી આપણે પૃથ્વીનું ઉદાહરણ લઈએ તો પૃથ્વીનું જે પરિભ્રમણ કાળ કાળ છે એ છે ચોવીસ કલાકનું ચોવીસ કલાકમાં એક દિવસ પૂરો પૃથ્વી છે પોતાની ધરી ઉપર એક એક આટો ફરી જાય છે અને તેનો જે પરિક્રમણ કાળ છે એ છે ત્રણસો પાસઠ દિવસનો તો આનો પરિભ્રમણ કાળ છે એના પરિભ્રમણ પરિ્રમણ પરિક્રમણકાળથી ઓછું છે પણ શુક્ર એવો એક ગ્રહ છે કે જેનું પરિભ્રમણ કાળ છે એ તેના પરિક્રમણ પરિક્રમણકાળથી વધુ છે તો આ એક અલગ તરે છે અને એટલા માટે આના વિશે પણ પૂછાઈ શકે છે પછી એવું પણ પૂછાઈ શકે છે કયા ગ્રહોને ઉપગ્રહો નથી કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે અથવા તો કયા ગ્રહ છે ઊંધી દિશામાં ફરે છે પછી કયો ગ્રહ છે સૌથી વધુ ચમકતો ગ્રહ છે એવા પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે નેક્સ્ટ છે આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તો આઈએસટીની લાઇન કયા રેખાંશ પર આવેલી છે ભારતનો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એને આઈએસટી કહેવાય છે અને જે આઈએસટીની લાઇન છે એ કયા રેખાંશ પર આવેલી છે તોય આવેલી છે બ્યાસી પોઈન્ટ ત્રીસ અથવા તો બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ પર આવેલી છે હવે જે પૃથ્વી ઉપર ઊભા હાકા હોય છે એને રેખાંશ કહેવામાં આવે છે ભારતનો નકશો આપણે જોઈએ તો ભારતમાં એક આઈ એસ ટી આઈએસટી ટાઈમની એક લાઇન નિશ્ચિત કરવામાં આવી છે કે જે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ તરફથી નીકળે છે તો અહીંયાથી બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ અથવા તો એને બ્યાસી ડેશ ત્રીસ રેખાંશ પણ કહેવામાં આવે છે તો આ છે અલ્હાબાદના મિરઝાપુરમાંથી નીકળે છે અને અમુક રાજ્યોને પણ તે ટચ કરે છે તો આ છે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશમાંથી પસાર થાય છે તો આના ઉપરથી એવા પણ બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે અથવા તો ગુજરાત છે તો એ ગુજરાતમાં ગુજરાત છે કયા અક્ષાંશ અને કયા રેખાંશ વચ્ચે આવેલું છે અથવા તો ગુજરાત કે ભારતની છે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે એવું પણ પૂછાઈ શકે છે અને એવું પણ પૂછાઈ શકે છે કે સૌથી વધુ ટાઈમ ઝોન છે કયા દેશના છે નેક્સ્ટ છે જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે હવે આપણે જોયું કે જમ્મુ કાશ્મીર છે દરેક બાબતોમાં અલગ તરી આવે છે તો જમ્મુ કાશ્મીર છે એની વિધાનસભાનો કાર્યકાળે છ વર્ષનો હોય છે જનરલી જમ્મુ કાશ્મીર સિવાય જે આપણા બીજા રાજ્યો છે તો એની વિધાનસભાનો કાર્યકાળે પાંચ વર્ષનો હોય છે એટલે કે ત્યાંના મુખ્યમંત્રી છે પાંચ પાંચ વર્ષ કાર્યકાળ ધરાવે છે પણ જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી હોય છે અને એની વિધાનસભા હોય છે એનો કાર્યકાળ હોય છે છ વર્ષનો હાલે જ આપણે જોયું કે તેની વિધાનસભા ભંગ કરવામાં આવી હતી રાજ્ય રાજ્યપાલ છે એનું શાસન એમાં લાદ લાદી દેવામાં આવ્યું હતું પણ પછી વિધાનસભાનો ભંગ કરવામાં આવ્યો હતો એટલે કે ચર્ચામાં હતો તો તેના વિશે પણ પૂછાઈ શકે છે જમ્મુ કાશ્મીર છે એને ત્રણસો સિત્તેર કલમ છે અનુચ્છેદ તેનાથી અલગ દરજ્જો આપવામાં આવ્યો છે નેક્સ્ટ છે પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બધાવી હતી તો ગુજરાતના ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો પાટણમાં આવેલી જે રાણકી વાવ છે જેને રાણી કી વાવ પણ કહેવામાં આવે છે તો તેને રાણી જે ઉદિયામતી જે સોલંકી કાળના ભીમદેવ પ્રથમની રાણી રાણી ઉદિયામતી તેના દ્વારા બનાવવામાં આવી હતી તો ગુજરાત ઇતિહાસ વિશે પણ તમારે જે મેન વાઘેલા વંશ સોલંકી વંશ જેવા વંશો છે તો મુઘલ કાળ છે એમાં આવેલો ઐતિહાસિક મુસ્લિમ કાળ એમ એના વિશે પણ તમારે જોઈ લઉં તેમાંથી પણ ક્વેશ્ચનો પૂછી શકે છે પછી છે કે મિનર દેવીએ ક્યુ તળાવ બંધાવેલું મલાવ તળાવ બંધાવેલો હતું રોડાબાઈ અડાલજની વાવ બંધાવેલી હતી પછી સૌથી શ્રેષ્ઠ રાજા જે સિદ્ધરાજ જયસિંહ છે તેમણે કયા કયા સ્થાપત્યો બનાવેલા છે એના વિશે પણ પૂછાઈ શકે છે તો આ જે આવનારી જે કોન્સ્ટેબલની પરીક્ષા જે હવે મહિનામાં લેવા છે તો તેમાં કેવા ક્વેશ્ચનો કેવા પ્રકારના ક્વેશ્ચનો લેવાશે શું શું વાંચવું જોઈએ અને આના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે કયા પ્રકારનું પેપર નીકળી શકે છે તો ડેલી કરંટ અફેર મેળવવા માટે અને આવા જ વિડિયો મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ શેર કરો થેન્ક યુ